નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તક્ષશિલા વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આપણે જાણીએ કે ધોરણ દસની અંદર જે આપણે પાઠ નંબર પાંચ સામાજિક વિજ્ઞાન વિષયની અંદર ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો જે વારસો છે આ પાઠનો આપણે અભ્યાસ કરતા હતા બરાબર તો તેમાં આપણે છેલ્લે જે ચલાવેલ કે ભાઈ પ્રાચીન ભારતનો વિજ્ઞાન ક્ષેત્રે વારસો અને ધાતુવિદ્યા આ ટોપિક આપણે આગલા લેક્ચરની અંદર ચલાવેલો ત્યાર પછી આપણે જોઈ તો રસાયણ વિદ્યા રસાયણ વિદ્યા ક્ષેત્રે પ્રાચીન ભારતની જે શું કહેવાય કે નામના હતી જે એના શું કહેવાય કે રસાયણ વિદ્યા ક્ષેત્રે ભારતે જે સિદ્ધિઓ પ્રાચીન ભારતની અંદર હાંસલ કરેલી હતી એના વિશે આપણે જોઈ તો રસાયણશાસ્ત્ર એ એક પ્રયોગાત્મક વિજ્ઞાન હૈ તો આ વિદ્યા જુદા જુદા ખનીજો કેટલાક છોડો તેમજ કૃષિ માટેના બીજ અને વિવિધ ધાતુનું નિર્માણ કે તેમાં પરિવર્તન તથા સ્વાસ્થ્યની દૃષ્ટિએ જરૂરી ઔષધિઓના નિર્માણમાં ખૂબ જ ઉપયોગી છે આપણે જાણીએ કે કૃષિ માટેના બીજોના સંશોધન માટે થઈ અને જુદા જુદા રસાયણો વાપરવામાં આવે છે એટલે કે એના વધારે ઉત્પાદન મળે એવી જ રીતે સ્વાસ્થ્યની અંદર પણ શું કહેવાય કે રસાયણનો ઉપયોગ કરવામાં આવે છે એક ઔષધિ તરીકે એમ તો રસાયણશાસ્ત્રીઓમાં આપણે જોવું હોય તો નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય નાગાર્જુનને ભારતીય રસાયણશાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે બરાબર તો અહીંયા આપણે જોઈ કે ભાઈ નાલંદા વિદ્યાપીઠ જે પ્રાચીન સમયની અંદરની જે વિદ્યાપીઠો છે એમાં નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય નાગાર્જુન નાગાર્જુનનું નામ આપણે બધાએ સાંભળેલું છે આ ભારતીય રસાયણશાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે એટલે કે રસાયણશાસ્ત્ર ક્ષેત્રે નાગાર્જુનનો જે ફાળો છે એ ખૂબ જ મોટો છે એમ તો એની રીતે આપણે જોવું હોય તો આ જે રસાયણ વિદ્યા છે એ રસાયણ વિદ્યાની અંદર નાગાર્જુને ઘણા બધા એવા પ્રયોગો કરેલા છે કે જેને આપણે કહી શકાય કે સરસ મજાના એવા કેટલાક જે રસાયણનો ઉપયોગ કરી અને ઔષધિઓ માટે થઈ અને આ નાગાર્જુને કેટલાક ગ્રંથોની રચના કરી છે એમને નાગાર્જુન દ્વારા રસરચના કર અને આરોગ્ય મંજરી જેવા ગ્રંથો લખેલા છે જે રસાયણ ક્ષેત્રના એ સમયના ઉત્તમ જે ગ્રંથો માનવામાં આવે છે અને એની અંદર જુદા જુદા જે શું કહેવાય કે ઔષધિઓ જે હે એની સાથે રસાયણ ભેળવી અને એનો સરસ મજાનો ઉપયોગ કેવી રીતે કરવો એની વિગતવાર ચર્ચા જે રહી એ આ રસરત્નાકર અને આરોગ્ય મંજરીની અંદર આ નાગાર્જુન દ્વારા કરવામાં આવેલી છે તો આચાર્ય નાગાર્જુને વનસ્પતિ ઔષધિઓની સાથે સાથે રસાયણ ઔષધિઓ વાપરવાની ભલામણ કરી હતી આપણે જાણીએ કે પહેલાંના સમયની અંદર એવી કોઈ ખાસ શું કહેવાય કે અત્યારના જે આધુનિક દવાખાના હોય એવા દવાખાનાઓની સુવિધા નથી તો એ સમયગાળા દરમિયાન જે શું કહેવાય કે વૈદો હતા હકીમો જે હતા એ આવા કેટલાક જે ઓસળિયા હોય વનસ્પતિમાંથી બનાવી એ અને જુદા જુદા રોગો જે હોય એની નાડી તપાસી અને તેને ઔષધિ તરીકે આવી વનસ્પતિઓનો ઉપયોગ કરતા હતા એમ પણ આચાર્ય નાગાર્જુને આવી કેટલીક વનસ્પતિઓ સાથે રસાયણ ઔષધિઓ વાપરવાની ભલામણ કરી છે કે જેના કારણે રોગ ઉપર ઝડપથી કાબૂ મેળવી શકાય એમ તો નાગાર્જુન દ્વારા પારાની ભસ્મ કરીને ઔષધ તરીકે વાપરવાનો પ્રયોગ તેમના દ્વારા શરૂ થયો હોવાનું માનવામાં આવે પારાની ભસ્મ બનાવી અને તેને શું કહેવાય કે ઔષધી તરીકે ઉપયોગ લેવામાં આવતો આની જે ભલામણ જે રહી એ સૌ પ્રથમ નાગાર્જુન દ્વારા કરવામાં આવેલી છે તો આપણે આમ જોઈ તો રસાયણોનો જુદો જુદો જે ઉપયોગ છે એ આપણે જાણીએ કે નાગાર્જુને બખૂબી રીતે ભા ભારતની અંદર પ્રાચીન સમયમાં કરેલો હોય તો નાલંદા વિદ્યાપીઠમાં રસાયણ વિદ્યાના અભ્યાસ અને સંશોધન માટે પોતાની અલગ રસાયણ શાળાઓ અને ભઠ્ઠીઓના અવશેષો આપણને મળી આવ્યા છે કારણ કે નાલંદા વિદ્યાપીઠ જે છે એ ઘણી બધી પ્રાચીન સમયથી એટલે પ્રાચીન સમયની એટલે કે ભારતના જે શું કહેવાય કે હર્ષવર્ધન જે સમય ભારતની અંદર શાસન કરતા હતા એ સમયગાળા દરમિયાન નાલંદા વિદ્યાપીઠ અસ્તિત્વમાં હતી તો આ નાલંદા વિદ્યાપીઠની અંદરથી જે શું કહેવાય કે કેટલાક જુદા જુદા સ્થળોએથી એના અભ્યાસ કરવામાં આવ્યો તો એમાંથી સંશોધન માટે થઈને કેટલીક રસાયણ શાળાઓ અને ભઠ્ઠીઓ પણ મળી આવી છે કે પુરાતત્વ વિભાગ દ્વારા એવું અનુમાન કરવામાં આવ્યું છે કે આ જે નાલંદા વિદ્યાપીઠની અંદર આ ભઠિયો રહે એમાં જુદી જુદી રસાયણોનો ઉપયોગ થતો હશે વગેરે એમ તો રસાયણશાસ્ત્રોના ગ્રંથોમાં મુખ્ય રસ ઉપરસ અને દસ પ્રકારના વિષ તેમજ વિવિધ પ્રકારના ક્ષારો અને ધાતુઓની ભસ્મનું વર્ણન કરવામાં આવેલું હોય જુદી જુદી રીતે મુખ્ય રસ ઉપરસ અને દસ પ્રકારના વિષ એટલે કે ઝેર વગેરે જે છે એનો અને આપણે જાણીએ કે ક્ષારો અને ધાતુઓની જે ભસ્મ છે એનું વર્ણન આ રસાયણશાસ્ત્રની અંદર આપણને જોવા મળે છે એમ તો આ રીતે આપણે જોઈએ તો પ્રાચીન ભારત જે છે એનો રસાયણશાસ્ત્ર ક્ષેત્રે ખૂબ જ મહત્ત્વનો ફાળો રહ્યો હોય તો રસાયણ વિદ્યાની જે ઉત્કૃષ્ટતા તો ધાતુમાંથી બનાવેલી ભગવાન બુદ્ધની મૂર્તિઓમાં પણ દ્રશ્યમાન થાય છે કારણ કે અન્ય જે ધાતુઓ હોય એ ધાતુઓની અંદર રસાયણો ઉમેરવામાં આવતા કે જેના કારણે ધાતુ ઝડપથી જુદી જુદી જે ધાતુઓ હોય એ ઝડપથી શું કહેવાય કે ખરાબ ન થાય ચટકાટ મારે વગેરે માટે થઈ અને જુદા જુદા રસાયણોનો આ ધાતુઓની અંદર ઉપયોગ કરવામાં આવતો તો સાત પોઈન્ટ એક દૃત્યાવું એટલે કે સાડા સાત ફૂટ ઊંચી અને એક ટન વજન ધરાવતી તામ્ર મૂર્તિ આપણને સુલતાનગંજ બિહારમાંથી મળી આવેલી છે પુરાતત્વ વિભાગ દ્વારા જે ઉત્ખનન પ્રક્રિયા ચાલુ હતી એ સમય દરમિયાન સુલતાનગંજ એક જે બિહાર રાજ્યની અંદર આવેલું છે ત્યાંથી એક ટન વજન ધરાવતી અને સાડા સાત ફૂટ જેટલી ઊંચી ભગવાન બુદ્ધની મૂર્તિ આપણને પ્રાપ્ત થઈ એક ટન એટલે કે આપણે જાણીએ કે લગભગ જોઈ આપણે તો પચાસ મણ જેટલો વજન ધરાવતી તામ્ર મૂર્તિ મળી આવી છે જેનું નિર્માણ તાંબાની ધાતુમાંથી થયેલું હોય એમ તો આવી જે મૂર્તિઓ મળી આવેલી હતી તેમજ અઢાર ફૂટ ઊંચી ભગવાન બુદ્ધની મૂર્તિ નાલંદામાંથી પણ મળી આવી છે કેટલી ઊંચી અઢાર ફૂટ ઊંચી ભગવાન બુદ્ધની મૂર્તિ નાલંદા વિદ્યાપીઠમાંથી પણ આપણને પ્રાપ્ત થઈ છે તો સાત ટન વજન ધરાવતો અને ચોવીસ ફૂટ ઊંચો સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ દિલ્હીમાં નિર્માણ કરાવેલા વિજય સ્તંભને હજી સુધી વરસાદ ટાઢ કે તડકામાં આટલા વર્ષો સુધી રહ્યા છતાં કાટ લાગ્યો નથી એટલે આપણે ચંદ્રગુપ્ત બીજાની વાત કરી તો ઘણા બધા વર્ષો એની અંદર ત્રણસો સાડા ત્રણસો જેટલા વર્ષનો સમયગાળો થયો જે સાત ટન વજન અને ચોવીસ ફૂટ ઊંચો આ સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ દિલ્હીની અંદર આ વિજય સ્તંભનું નિર્માણ કરાવેલું છે અને આમ આપણે જોઈએ તો આ સ્તંભ જે વિજય સ્તંભ છે એ શું કહેવાય કે ખુલ્લામાં છે અને આપણે જાણીએ કે વરસાદ ટાટ અને તડકો આ ત્રણ વસ્તુ એવી છે કે લોખંડ હોય નકળું લોખંડ હોય તો એની અંદર કાટ લાગે તમે ક્યારેક અખાતરો આપણે કરી કે લોખંડની કોઈ પણ વસ્તુ હોય એ વસ્તુ લાંબા સમય સુધી બહાર પડી રહે તો એની અંદર કાટ લાગતો રહે ભેજ લાગે એટલે સ્વાભાવિક રીતે કાટ લાગે એના પોપડા જેરિયા રહ્યા એ થરવા માંડે પણ આ જે વિજય સ્તંભ હે એ આટલા વર્ષોથી આ તેમ છતાં એમાં ક્યાંય કાટ લાગ્યો નથી એટલે કે લોહ સ્તંભ હે પણ શું કહેવાય કે એની અંદર એવા રસાયણો ભેળવવામાં આવ્યા છે કે જેના કારણે આ સ્તંભને હજી સુધી કંઈ થયું નથી તો આ ભારતની રસાયણ વિદ્યાના ઉત્તમ જે નમૂના આપણે છે એ નમૂના કહી શકીએ એમ તો આમ આપણે જોઈએ તો રસાયણ વિદ્યા ક્ષેત્રે નાગાર્જુન ઉપરાંત એવા ઘણા બધા જે ભારતની અંદર પ્રાચીન સમયની અંદર આવા આચાર્યો રહેલા હે કે જેમણે રસાયણ વિદ્યાને ભારતની અંદર ખૂબ જ નામના અપાવી છે એમ અને જુદા જુદા ગ્રંથો ઔષધિઓ તરીકે તેમજ શું કહેવાય કે મૂર્તિઓ બનાવવામાં આવા લોહસ્તંભ કે વિજય સ્તંભ બનાવવાની અંદર પણ આમાં બખૂબી રીતે રસાયણોનો ઉપયોગ કરવામાં આવતો હતો એમ તો આના ઉપરથી આપણે ખ્યાલ આવે કે પ્રાચીન સમયની અંદર પણ ભારતની અંદર રસાયણો જે છે એ રસાયણોનો ઉપયોગ કરવામાં આવતો હતો એમ એટલે કે વિજ્ઞાન ક્ષેત્રે પ્રાચીન સમયમાં પણ ભારતનું સ્થાન જે રહ્યું એ અમૂલ્ય ગણી શકાય તો આ રીતે આપણે જોઈએ તો ધોરણ દસની અંદર બોર્ડની પરીક્ષાની અંદર ઘણી વખત આ પ્રશ્ન પૂછાતો હોય છે રસાયણ વિદ્યા તો આને માત્ર આપણે કઈ રીતે યાદ રાખવાનો કે ભાઈ માત્ર શું કહેવાય કે થોડા ઘણા જે શબ્દો હોય એ જ યાદ રાખી અને સરળતાથી આપણે રસાયણ વિદ્યા નાગાર્જુનને યાદ રાખી અને આરામથી તૈયાર કરી શકીએ એમ બરાબર તો આજના જે શું કહેવાય કે આ ટોપિકની અંદર આપણે રસાયણ વિદ્યા વિશેનો જે ટૉપિક ભણ્યા ત્યાર પછી વૈદક વિદ્યા અને શહેલીયત ચિકિત્સા જે છે એ આપણે નેક્સ્ટ પીરિયડની અંદર અભ્યાસ કરીશું